गुड मॉर्निंग मित्रों, नॉर्थ गुजरात एजुकेशन सोसाइटी मुंबई संचालित अरविंद जीवाभाई प्राथमिक शाला ऑनलाइन एजुकेशन में आपनु हार्दिक स्वागत छे। धोरण बे विषय कल्लोल विषयांक पाठ त्रण आटला बधा रमकड़ा। मित्रों, मैं तमने गया तास में वार्ता कीधी थी, हवे वार्ता ना आधारे हूँ तमने प्रश्न जवाब कहीश, ते तमे शांति थी सांभळजो। નીચેના પ્રશ્નના જવાબ લખો। રૂપેશ કાકાને કેમ ગમતું ન હતું? તો રૂપેશ કાકાને તેમના સંતાનો અમેરિકા ગયા હોવાથી તેમને ગમતું ન હતું। ટોય હાઉસમાં કયા કયા રમકડા હતા? તો ટોય હાઉસમાં કોઈ ચાવીવાળા, તો કોઈ રિમોટવાળા, કોઈ તાળી પાડતા, તો કોઈ કૂદકા મારતા, કોઈ દિવાલ પર ચડતા, તો કોઈ હવામાં ઉડતા, કોઈ માથું હલાવતા, તો કોઈ આંખો પટપટાવતા, અનેક રમકડા હતા। રૂપેશ કાકાએ પાટિયા પર શું લખ્યું હતું? તો રૂપેશ કાકાએ પાટિયા પર લખ્યું હતું કે એક રમકડું આપી જાઓ અને બે રમકડા લઈ જાઓ। ટોય હાઉસમાંથી અક્ષય કયા બે રમકડા લઈ આવ્યો? તો ટોય હાઉસમાંથી અક્ષય એક જેસીબી અને બીજું બોલતું વાંદરું લઈ આવ્યો। અક્ષય શ્રીકાંતને શું કહ્યું? તો અક્ષય શ્રીકાંતને કહ્યું કે તું એકવાર મારી સાથે ચાલ, રૂપેશ કાકાના ઘરે આવા તો અનેક રમકડા છે। અક્ષય અને શ્રીકાંત કઈ રમત રમતા હતા? તો અક્ષય અને શ્રીકાંત સાપ સીડીની રમત રમતા હતા। બોલતો વાંદરો જોઈને કોણે મોબાઈલ મૂકી દીધો? તો બોલતો વાંદરો જોઈને શ્રીકાંતે મોબાઈલ મૂકી દીધો। અક્ષય કયું રમકડું ટોય હાઉસમાં મૂક્યું? તો અક્ષય વિમાન ટોય હાઉસમાં મૂક્યું। હવે ખરા ખોટા લખો। તો રૂપેશ કાકાને બાળકો ગમતા ન હતા? રૂપેશ કાકાને બાળકો ગમતા હતા કે નહોતા ગમતા? તો ગમતા હતા, તો એમાં શું આવે? ખોટું। રૂચાને શિક્ષક શિક્ષક રમવું ગમતું હતું? તો સાચું। શ્રીકાંત આખો દિવસ મોબાઈલ જ રમતો હતો? તો સાચું। અક્ષય જેસીબીનું રમકડું શ્રીકાંતને રમવા માટે આપ્યું? તો ખોટું। અક્ષય અને શ્રીકાંત સાપ સીડીની રમત રમતા હતા? તો સાચું। શ્રીકાંત ગુસ્સે થાય તો વાંદરું હસે? તો ખોટું, કારણ કે શ્રીકાંત ગુસ્સે થતું હતું તો વાંદરું પણ ગુસ્સે થતું હતું। બોલતું વાંદરું ભણવા બેઠું છે? તો સાચું। કબૂતર રમકડાનું હતું? તો ખોટું, કબૂતર રમકડાનું નહોતું, કબૂતર તો સાચું હતું। યોગ્ય શબ્દનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો। રૂપેશ કાકાના સંતાનો ખાલી જગ્યા રહેવા ગયા? તો રૂપેશ કાકાના સંતાનો અમેરિકા રહેવા ગયા। રૂપેશ કાકાએ પોતાના ઘરને ખાલી જગ્યા નામ આપ્યું? તો રૂપેશ કાકાએ પોતાના ઘરને શું નામ આપ્યું? ટોય હાઉસ। અક્ષયને ખાલી જગ્યા પાક્કા ભાઈબંધ હતા? તો અક્ષય અને શ્રીકાંત પાક્કા ભાઈબંધ હતા।
રૂચા ખાલી જગ્યાની બહેન હતી. તો રૂચા કોની બહેન હતી? અક્ષયની. ખાલી જગ્યાએ શિક્ષક બની રમકડાને ભણવા બેસાડી દીધા. તો કોણે ભણવા બેસાડી દીધા? રૂચાએ. રૂચાએ ખાલી જગ્યાને ક્લાસની બહાર ઊભું રાખી દીધું. તો રૂચાએ બોલતા વાંદરાને ઊભું રાખી દીધું. અક્ષયે ખાલી જગ્યા રમત શ્રીકાંત સાથે રમવાની ચાલુ કરી. તો અક્ષયે સાપ સીડીની રમત શ્રીકાંત સાથે રમવાની ચાલુ કરી. બારી પાસે એક કબૂતર ખાલી જગ્યા રૂચાએ જોયું. તો બારી પાસે એક કબૂતર રૂચાએ જોયું. ખબર પડીને મિત્રો? થેન્ક યુ.